સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા બાદ હવે પરિણામ જાણવા ઉત્સુકતા ભર્યો માહોલ. દિયોદર તાલુકાની પરિણીત મહિલાનું અપહરણ કરી વિવિધ સ્થળે ગોંધી રાખી દુષ્કર્મનો શિકાર બનાવતા ચકચાર. જાડા ગામના બે શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. જાણીતી સેવભાવી સંસ્થા લાયન્સ ક્લબની ડિસ્સા શાખાના નવા હોદ્દેદારનો પદગ્રહણ સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન. લાયન્સ ક્લબ ઓફ ડિસ્સાના નવા પ્રમુખ ડોક્ટર ભરતભાઈ મકવાણા અને તેમની ટીમે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંભાળ્યો પદભાર. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતમાં ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિ વિશે માહિતીગાર કરી કૃષિ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન લાવવાના આશયથી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2005 વર્ષથી ગુજરાતમાં દર વર્ષે ખરીફ ઉનાળુ સિઝનમાં કૃષિ મહોત્સવની રાજ્યવ્યાપી ઉજવણી શરૂ કરાવ્યા બાદ ગુજરાતમાં અત્યાર સુધીમાં 14 કૃષિ મહોત્સવો યોજાઈ ચૂક્યા છે અને આ વર્ષે રાજ્યમાં 15મા કૃષિ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ પણ આજે ઇકબાલગઢ ખાતે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. ઇકબાલગઢ ખાતે ગંજ બજાર સંકુલમાં યોજાયેલા તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં દાંતાના પ્રાંત અધિકારી ફિરોજખાન બાબી, જિલ્લા તિજોરી અધિકારી જે આઈ દેસાઈ, અમીરગઢ તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ ડાભી, તાલુકા વિકાસ અધિકારી બળવંતસિંહ રાજપૂત, ઇકબાલગઢ બજાર સમિતિના ચેરમેન મોતીભાઈ દેસાઈ, કૃષિ વૈજ્ઞાનિક સી એન પંચાલ, કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર પ્રીસી પ્રધાન, વેટરનરી ઓફિસ સી એચ ગઢવી તેમજ આત્મા પ્રોજેક્ટની ટીમે ઉપસ્થિત રહી ખેડૂતોને આવક વૃદ્ધિ માટે આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અમીરગઢ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ પણ પ્રાસંગિક પ્રવચનો કરી આવક વૃદ્ધિ માટે આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવાના સાથી ખેડૂત મિત્રોને અપીલ કરી હતી. અમીરગઢ તાલુકાના ખેડૂતો તેમજ આદિવાસી મહિલાઓએ પણ મોટી સંખ્યામાં કૃષિ મેળામાં ભાગ લઈ ખેતી તેમજ પશુપાલન અંગે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. આ કૃષિ મહોત્સવમાં વિવિધ સ્ટોલ ઊભા કરી ખેડૂતોને માહિતીગાર કરાયા હતા. બનાસકાંઠાના થરાદ ખાતે પણ આજે રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખરીફ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું. બનાસકાંઠાના નવનિર્વાચિત સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને થરાદના ગંજ બજાર સંકુલમાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો અને ખેતીવાડી અધિકારીઓ ઉપસ્થિત રહી ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ તેમજ આવકલક્ષી પશુપાલન અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સંસદ સભ્ય પરબતભાઈ પટેલે ખેડૂતોને માહિતીગાર કરવા માટે ઉભા કરેલા વિવિધ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ લવજીભાઈ વાણિયા, ખેતીવાડી અધિકારી ઉપલાણા, તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, કિસાન સંઘના જિલ્લાના મંત્રી કાંજીભાઈ પટેલ, થરાદ તાલુકા ભાજપ પ્રમુખ રૂપસિંહભાઈ પટેલ સહિત અન્ય અધિકારીઓ અને ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિતમાં યોજાયેલ આ કૃષિ મહોત્સવમાં સાંસદ સભ્ય પરબતભાઈ પટેલે ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. આજે સમગ્ર રાજ્યમાં 2019 ખરીફ કૃષિ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. એના ભાગરૂપે આજે થરાદ તાલુકામાં પણ આ કૃષિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશના લોકલાડીના વડાપ્રધાન, તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતમાં જ્યારે હતા ત્યારે 2005 જે કૃષિ મહોત્સવની શરૂઆત હતી, જે યુનિટીના ફાર્મ ઉપર અખતરાઓ થતા હતા, તમારા કૃષિ વૈજ્ઞાનિકો ગામડે ગામડે જઈને ખરા તડકામાં ખેડૂતો વચ્ચે જઈને જેનું માર્ગદર્શન આપવાનું ચાલુ કર્યું. અત્યારે પણ અમારા કૃષિ વૈજ્ઞાનિકો, ખેતીના તજ્ઞો ખેડૂતોને જે માહિતી આપશે અને જેના દ્વારા કૃષિની આવક જે ડબલ થવાવાળી વાત, આમ તો ડબલની ત્રણ ગણા કરતાં પણ વધારે વધી ગઈ છે,
અત્યારે પણ દેશના વડાપ્રધાનશ્રીની જે નેમ છે કે ખેડૂતોની આવક ડબલ કરવી, એમાં અનેક પ્રકારના નવા નવા જેમ જળશક્તિ વિભાગ, કૃષિ અને પશુપાલનને ડેરીનો વિભાગ જે રીતે મિત્રો અલગ કર્યો છે, ખેડૂતોનું ભલું કઈ રીતે થાય, ખેડૂત કઈ રીતે પ્રગતિ કરી શકે, ઓછા પાણીએ પણ વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકાય, જરૂરિયાત મુજબનું વાપરવું, દવાઓ ખાતર શુદ્ધ મળે, આ બધાના માટે અમારા કૃષિ વૈજ્ઞાનિકો તજજ્ઞો આ બધી જ સમજ આપી રહ્યા છે, અને સાથે સાથે સ્ટોલના મારફત નિદર્શન ઉપરથી પણ ખેડૂતો આ બધી જાત માહિતી મેળવે છે. ખેડૂતો પણ ખૂબ સારી એવી સંખ્યામાં અમારા બધા જ ચૂંટાયેલી પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, આ બધા જ ચૂંટાયેલા આગેવાનો, સંગઠનના આગેવાનો, સરપંચો, સહકારી ક્ષેત્ર, અમારી બહેનો, બધા જ મિત્રો ઉપસ્થિત છે, વહીવટી તંત્ર પણ ઉપસ્થિત છે આ બધામાંથી માહિતી લઈને. અને અત્યારે તો વાવાઝોડાનો ખતરો પણ જ્યારે ટળ્યો છે, સરકારે એના માટે પણ ખૂબ કાળજી લીધી, અને પ્રજા પણ વહીવટી તંત્રને અને સરકારના વખાણ જે રીતે મુખ્યમંત્રીના કરે છે કે ખૂબ કામ કર્યું, આ કામ જે અત્યાર સુધીની સફળતા મળી છે એના કરતાં અનેક ગણી સફળતા લઈને ખેડૂતોનો પૂરેપૂરો લાભ લે એ જ અપેક્ષા સાથે મિત્રો બજનો આભાર માનું છું. બનાસકાંઠાના ધાનેરા ખાતે પણ આજે ખરીફ કૃષિ મહોત્સવ યોજી પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરી કૃષિ વૈજ્ઞાનિકોએ જગતના તાતને આધુનિક ખેતી પદ્ધતિ અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધાનેરા બજાર સમિતિ ખાતે આજે ધાનેરાના પ્રાંત અધિકારી એમટી ઠાકોરના અધ્યક્ષસ્થાને ખરીફ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ કૃષિ મહોત્સવમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પાણીની ઓછી જરૂર ધરાવતા ખેતી પાકો વિશે ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ધાનેરાના પ્રાંત અધિકારીએ વરસાદનું પ્રમાણ વધે એ માટે વધુ ને વધુ વૃક્ષોની વાવણી કરવા ખેડૂતોને અપીલ કરી હતી. વરસાદ પડતા એમ કહેવાય છે કે ખેડૂતો ભગવાનને વિનંતી કરતા કે ભાઈ હવે વરસાદની સીઝન થઈ જતો અને ધાર્યા મેઘ એ પ્રમાણે મળતા, એનું કારણ કે આપણું મન હતું બરાબર. એટલે મારી બધાને વિનંતી કે ધાર્યો વરસાદ પડે એના માટેનું એક પરિબળ છે ઝાડ. તો પોતાના ખેતરના શેઢે જે ઝાડ છે એ કપાવે નહીં, જરૂર હોય કે આ ઝાડ હવે થોડુંક મોટું થયું છે અને ખેતીના પાકને નુકસાન કરે એવું છે, મતલબ એનો ફેલાવો વધી ગયો હોય તો એને ઉપર ઉપરથી કાપી નાખવામાં આવે, પણ એને થળમાંથી કાપવામાં ના આવે. અને બીજું, આપણે અહીંયા વન વિભાગના મિત્રો હાજર છે અને એમને ઝાડ અને છોડના એમના સ્ટોલ ઉપર જે પ્રદર્શન કરેલું છે, અને ચોમાસાનો વરસાદ આવી રહ્યો છે, આપણે તાલુકા કક્ષાના જે વન મહોત્સવનું આયોજન કરીશું એમાં આપના બધાને પણ બહુ ભાગ લેવાનો છે, એટલે તમે તૈયારી કરી રાખજો. તમારા ખેતરના શેઢે જે અલગ જમીન ખેતી નથી કરતા એવી પડી રહી છે, એ ગામમાં તમારા ઘરના ઓગણામાં રસ્તા ઉપર તમારા ગામમાં અત્યારથી એક આયોજન કરો અને વન મહોત્સવ થાય એ દરમિયાન આપણે મોટી સંખ્યામાં એનું આયોજન કરીએ ઝાડ વાવવાનું, અને ઝાડ વાવીને અને ઉછેરવાનું સરવાળે એનો લાભ આપણને જ મળવાનો છે. ધાનેરા તાલુકાના ખેડૂતો ખાસ કરીને વર્ષ દરમિયાન બાજરી, રાયડો અને એરંડા એમ ત્રણ પાકોનું વાવેતર કરતા હતા. જો કે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા દર વર્ષે યોજાતા કૃષિ મહોત્સવમાં ખેડૂતોને આધુનિક ખેતી વિશે માર્ગદર્શન મળતા હવે ધાનેરા તાલુકાના ખેડૂતો પણ વિવિધ 25 જેટલા પાકોનું વાવેતર કરતા થયા છે. થાવર ગામના પ્રગતિશીલ ખેડૂતો ભેમાભાઈએ જણાવ્યું હતું કે તેઓ અલગ અલગ પાકનું વાવેતર કરી સારી ઉપજ મેળવી રહ્યા છે. તેમણે પાકમાં ઓછા પાણીનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકોની સલાહ મુજબ સમયાંતરે યોગ્ય દવાનો છંટકાવ કરવા પણ સૂચન કર્યું હતું. બરોબર. અને આડેધડ ખાતરનો ઉપયોગ પૂરો દીખીને ખાતરનો ઉપયોગ આડેધડ ખાતર ઉપયોગ મત કરો. 4 વિગમ કા 5 વિગમ એક ડીએપી પૂરી જોઈએ, આપણે 3-3 પૂરી ઢલવો કોઈ એ જમીન બગાડે છે. યુરિયાનો આવો થોડો ઉપયોગ કરો તો ખેતી સાચવા છે, દળવા છે. અને સાહેબે કીધું એવી રીતે વાત સાચી છે સાહેબની, ખૂબ નોંધ લીધા તેવી સાહેબ ઓપન વાત કરીએ. આ જાળવી રાખશે તો આપણું ભવિષ્ય રહેશે અને રોગો પણ ઓપન શરીર મેં ઓછા આવશે. અને યુરિયા ડીએપી ભાવ ઓછો ઉપયોગ, સલ્ફર કોઈ બી ધારો કે વેપારી હોય ઓપન આડે દર દવા ગરાવે એ ઓપન માહિતી વગર આપણે દવા એના રકે પણ મત નાખો. થોડું અધિકારીઓની માહિતી લો, દોતીવાડા યુનિવર્સિટીની મુલાકાત લો,
અમને ગોમસેવક જગદીશભાઈએ મને કીધું કે તમે ધીરું કરો, મેં આ વખતે થોડો પોતાનો સાહસ કરીને મારચાલી જમીન ધીરુભાઈ, તો મને વિશ્વાસ હતો પણ તોય સફળતા મળી રહી. તે ફરતી ખેતી કરો, એરંડા વાવો તો તમે બેળે ગાળે વાવો, એકદમ પહેરો મત ઝાડ્યા મત પહેરો આસા વાવો, અને થોડા ગરણ પદ્ધતિ વાવો, સોળિયું ખાતર નોખીને વાવો તો એરંડા પણ ડબલ ઉત્પાદન છે, એક ઓપી 10 વીઘે વાવો ને એક 5 વીઘે વાવો તો એ ફાયદો જ થાય, અને ફરતી ખેતી કરો એ ઠીક રહે, બીજું કોઈ નહીં. આજે કૃષિ મહોત્સવમાં ધાનેરાના મામલતદાર ભગવાનભાઈ ખરાડી, તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર, નાયબ મામલતદાર મોટસિંગ રાજપૂત સહિત ખેતીવાડી વિભાગના ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારીઓ ઉપસ્થિત રહી ખેડૂતો માટે 25 સ્ટોલ ઉભા કરી સરકારી યોજનાઓ તેમજ આત્મા પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. આજે બાબર ખાતે પણ તાલુકા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવ યોજાયો હતો. બાબરગંજ બજાર સંકુલમાં યોજાયેલા ખરીફ કૃષિ મહોત્સવને સુઈગામના નાયબ કલેક્ટર આરબી અંસારીએ વિધિવત રીતે ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે બાબર તાલુકા પંચાયતના પ્રમુખ રજનીશભાઈ, તાલુકા વિકાસ અધિકારી રાજુભાઈ, નાયબ મામલતદાર પી કે ઓઝા, નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ તેમજ બાબર તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ પશુ ચિકિત્સકો હાજર રહી ખેડૂતોની ખેતી તેમજ પશુપાલન અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મહોત્સવમાં કાંગરેજી ગાય તેમજ ગિરનારી ગાયને વધુમાં વધુ માવજત કરવા અનુરોધ કરાયો હતો. બનાસકાંઠાના થરાદ ખાતે ગઈ રાત્રે ગૌસેવાના લાભાર્થે યોજાયેલા લોક ડાયરામાં ગૌભક્તોએ રીતસર ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. નિરાધાર ગાયો માટે થરાદ ખાતે ગઈ રાત્રે યોજાયેલા ડાયરામાં જાણીતા કલાકારો સંગીતા લાબડિયા અને રાજપા ગઢવી પર નોટોનો વરસાદ વરસાવ્યો હતો. આ ડાયરામાં સંગીતા લાબડિયા અને રાજપા ગઢવીએ મોડી રાત સુધી ભક્તિરસની રસ લહાણ કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે ભાવિકોએ પણ 16 લાખથી વધુની રકમ વરસાદ વરસાવી ગૌવંશ માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં 5 તાલુકાની 7 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા બાદ હવે પરિણામ જાણવા ઉત્સુકતા ભર્યો માહોલ. દિયોદર તાલુકાની પરિણીત મહિલાનું અપહરણ કરી વિવિધ સ્થળે ગોંધી રાખી દુષ્કર્મનો શિકાર બનાવતા ચકચાર. જાડા ગામના 2 શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. જાણીતી સેવભાવી સંસ્થા લાયન્સ ક્લબની ડિસ્સા શાખાના નવા હોદ્દેદારનો પદગ્રહણ સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન. લાયન્સ ક્લબ ઓફ ડિસ્સાના નવા પ્રમુખ ડોક્ટર ભરતભાઈ મકવાણા અને તેમની ટીમે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંભાળ્યો પદભાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજીનું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ, એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો.
હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ. તાળપત્રી આપો ને. આ લો, મજબૂત અને જાડી. આ નહીં, આ તો એક જ વર્ષમાં ફાટી જાય છે. બીજી બતાવો. તો આ લો, સસ્તી અને ટકાઉ. આમાંથી તો પાણી લીક થાય છે. ગઈકાલે રામભાઈ જે તાળપત્રી લઈ ગયા એ મને પણ આપો ને. તો આ લો, સિલ્પોલિન તાળપત્રી. મારે પણ સિલ્પોલિન જ જોઈએ છે. ચોમાસામાં વરસાદ, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે સિલ્પોલિન. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાળપત્રી. દીકરીઓ માટે સલામત નિવાસી સંકુલનું સરનામું એટલે સંત શ્રી કિષ્ણરામજી કન્યા છાત્રાલય, જિલ્લા મથક પાલનપુર ખાતે ડીસા હાઈવે પર કાર્યરત સંત શ્રી રાજા રામ ગુરુકુળ સંકુલમાં નવીન ભવ્ય સંત શ્રી કિષ્ણરામજી કન્યા છાત્રાલયનું નિર્માણ કરાયું છે. આ નિવાસી સંકુલમાં ધોરણ 5 થી 12 સુધી અભ્યાસ કરતી દીકરીઓ સાથે નર્સિંગ અને કોલેજમાં અભ્યાસ કરતી બહેનોએ પણ રહેવા જમવા સાથે સુરક્ષિત હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ છે. દીકરીની કેળવણી માટે ચિંતિત વાલીઓ આજે જ સંપર્ક કરે. સંત શ્રી કિષ્ણરામજી કન્યા છાત્રાલય, સંત શ્રી રાજારામ ગુરુકુલ સંકુલ, ડીસા હાઈવે, પાલનપુર. સંપર્ક સૂત્ર મોબાઈલ 98 42 84 770. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાઓની 7 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. આ 7 ગ્રામ પંચાયતોમાં નવા સરપંચ અને વોર્ડ સભ્યોની નિયુક્તિ માટે મતદારોએ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ મતદાન કર્યું હતું. આજે વહેલી સવારે મતદાન શરૂ થયા બાદ તમામ બૂથ પર મતદારોની લાંબી કતારો જામી હતી. બનાસકાંઠાના દાંતા, પાલનપુર, કાંકરેજ, વડગામ અને ભાભર તાલુકાની 7 ગ્રામ પંચાયતોની સામાન્ય, પેટા અને મધ્યસત્ર ચૂંટણી માટે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. પાલનપુર તાલુકાની હાથીદ્રા, વડગામ તાલુકાની કરનાળા, ફતેગઢ, દાંતા તાલુકાની કુંભારિયા, કાંકરેજ તાલુકાની અરણીવાડા અને સિહોરી રતનપુરા તેમજ
બાભર તાલુકાની વજાપુરા નવા એમ 7 ગ્રામ પંચાયતો પૈકી 6 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યો તેમજ 1 ગ્રામ પંચાયતમાં વોર્ડ સભ્યોની ચૂંટણી માટે આજે યોજાયેલ મતદાન માટે 8499 પુરુષ અને 7888 મહિલા મળી કુલ 16387 મતદારો નોંધાયા હતા। આ ગામોમાં મતદારોએ પણ આજે નવા સરપંચ અને વોર્ડ સભ્યોની પસંદગી માટે ઉમળકો દાખવ્યો હતો। આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું। જો કે ગરમીના પગલે મતદારોએ સવારે જ મતદાન કરવાનો મુનાસિબ માનતા દરેક મતદાન મથકો પર સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી। સાંજે મતદાન સંપન્ન થતા સરપંચો અને વોર્ડ સભ્યોની ચૂંટણી માટેના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા। તમામ 7 ગ્રામ પંચાયત વિસ્તારોમાં આજે મતદાન પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણમાં સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે અને હવે જે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં પરિણામ જાણવા ઉત્તેજનાભર્યા માહોલ સર્જાઈ રહ્યો છે। આજે ડીસા ખાતે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોની હાજરીમાં યોજાયેલા આ સર્વરોગ નિદાન કેમ્પમાં અલગ અલગ બીમારીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી અમૃતમ અને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ડીસામાં કાર્યરત સ્પેસ ફોર સાયકલિંગ ગ્રુપ દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। પર્યાવરણને લઈ ચિંતિત 35 જણનું આ ગ્રુપ હંમેશા પર્યાવરણની જાળવણી માટે ચિંતિત રહે છે, ત્યારે આજે સ્પેસ ફોર સાયકલિંગ ગ્રુપે ડીસા પાલનપુર હાઈવે પર આવેલા ગણેશપુરા નજીકની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું। વૃક્ષો માનવ જીવન માટે કેટલા ઉપયોગી છે તે વિશે સંદેશ આપ્યો હતો। આ ગ્રુપ દ્વારા યોજેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષો વાવવા સાથે વાવેલા વૃક્ષોને ઉછેરવાની તકેદારી રાખવા પણ અનુરોધ કરાયો હતો। બનાસકાંઠામાં દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ વચ્ચે દિયોદર તાલુકાની એક પરણિતાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી દુષ્કર્મ આચરાયું હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા ઉહાપો સર્જાયો છે। દિયોદર તાલુકાની એક પરણિતા તેણીની સાસરીમાં રાત્રિના સમય કુદરતી હાજતે જવા ઘરની બહાર નીકળી એ વખતે ઝાડા ગામના ભરત ચૌધરી અને રાજુ જોશી નામના ઈસમો પિકઅપ ગાડીમાં આ પરણિત મહિલાનું બળજબરીપૂર્વક અપહરણ કરી ગયા હતા। બાદમાં પરણિત મહિલાએ દ્વારકા, વડોદરા, જૂનાગઢ અને હરિદ્વાર જેવા સ્થળોએ લઈ જઈ હોટલોમાં ગોંધી રાખી ભરત ચૌધરીએ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે પરણિતાએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। આ મામલે દિયોદર પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાથી દિયોદર તાલુકામાં ચકચાર મચી ગઈ છે। દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। જાણીતી સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબની ડીસા શાખાના નવા હોદ્દેદારનો પદગ્રહણ સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન। લાયન્સ ક્લબ ઓફ ડીસાના નવા પ્રમુખ ડોક્ટર ભરતભાઈ મકવાણા અને તેમની ટીમે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંભાળ્યો પદભાર। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। શ્રી ડીસા યુવક સંઘ મુંબઈ સંચાલિત શ્રી ઓસવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જૂના ડીસા પ્રથમ વર્ષ BA તથા BCOMમાં પ્રવેશ ચાલુ છે। કોલેજની વિશેષતાઓમાં ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા પ્રોફેસરો દ્વારા સચોટ શિક્ષણ, વિશાળ રમતગમત મેદાન, વર્ષ દરમિયાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો, જીવન ઘડતરની તાલીમ અને વિવિધ સેમિનાર, ફોરેન યુનિવર્સિટી એફિલિએશન, ઇન્વાઇટિંગ પ્રોફેસર ફોર્મ ગ્લોબ, ફોરેન એડ એન્ડ સ્કોલરશીપ ફોર હાયર એજ્યુકેશન, સ્થળ DJN મહેતા હાઈસ્કૂલ કેમ્પસ, સરકારી દવાખાના પાસે, જૂના ડીસા, ઓફિસ નંબર 272455। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર, આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. કેમ છો રામજીભાઈ, ક્યાં ચાલ્યા? મગફળીનું બિયારણ લેવા માટે જાઉં છું મોહનભાઈ. અરે મોહનભાઈ, તમે તો ખૂબ જ ખુશ લાગો છો ને, અને તમારા ખેતરમાં મગફળીનો પાક તો જુઓ કેટલો સરસ લાગે છે. હા હા, હોઉં જ ને રામજીભાઈ, મેં અક્ષયસિંહ ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢની કંપનીનું મગફળીનું અસલી બિયારણ વાવ્યું છે. અમારું ખેતર તો જુઓ કેટલો સુંદર પાક દેખાય છે. તો હું પણ એ જ બિયારણ લઈને વાવું. પણ રામજીભાઈ જોજો, હા, માર્કેટમાં અક્ષયના નામથી મગફળીનું નકલી બિયારણ ખૂબ જ વેચાય છે. તો મારે અસલ બિયારણ લેવા માટે શું કરવાનું? જુઓ સાંભળો, સૌ પ્રથમ તો બેગ ઉપર અક્ષય સીડ ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢની કંપનીનો અસલી લોગો જુઓ, ત્યારબાદ થેલી ઉપર એમ્બ્રોઇડરીથી અક્ષય સીડ લખ્યું હશે, અને બેગ ઉપર કંપનીનું સરનામું પણ લખ્યું હશે, 18 જીતેન્દ્ર કોમ્પ્લેક્સ, કાળવા ચોક, જૂનાગઢ. બસ આટલી વસ્તુઓ બરાબર ચેક કરીને જ ખરીદો અને નકલી બિયારણથી બચો. સારું જોયું મોહનભાઈ, તમે મને આ બધું કીધું. ચાલો ત્યારે હું પણ અક્ષય સીડ ઇન્ડસ્ટ્રીઝનું અસલી બિયારણ લઈને વાવું અને તમારી જેમ ચિંતા મુક્ત થઈ જઉં. યાદ રાખો, અક્ષય સીડ ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢનું મગફળીનું ઉચ્ચ ગુણવત્તાવાળું અસલી બિયારણ, કંપનીનો લોગો, થેલી ઉપર એમ્બ્રોઇડરી અને કંપનીનું સરનામું જોઈને જ ખરીદો અને નકલી બિયારણથી બચો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. અરબી સમુદ્રમાં સર્જાયેલું અને ઓમાન તરફ ઘંટાયેલું વાયુ વાવાઝોડું ફરી દિશા બદલી કચ્છ તરફ આવી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે શનિવારે સાંજે બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણ બદલાયું હતું અને કેટલાક સ્થળે તેજ પવન સાથે હળવો વરસાદ પણ પડ્યો હતો. બનાસકાંઠાના થરાદ, વાવ, સુઈગામ અને ભાભર પંથકમાં શનિવારે સાંજે ભારે પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. બપોર બાદ વીજળીના કડાકા સાથે વરસાદની એન્ટ્રી થતા કહીં ખુશી કહીં ગમનો માહોલ સજાયો હતો. દર વર્ષે ચોમાસાની ઋતુ આવતા જ ડીસાસાના વાડી રોડ વિસ્તારની પરિસ્થિતિ બદતર બનતી જઈ હોય. આ વિસ્તારમાં ચોમાસા પહેલા BK ન્યૂઝ ચેનલ દ્વારા 2 વાર અહેવાલો રજૂ કરીને આ વિસ્તારમાં માર્ગની જરૂરિયાત કેટલી છે તે અંગે પાલિકાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારે ડીસા નગરપાલિકાએ ગંભીર બને આ વિસ્તારના લોકો ચોમાસામાં કોઈ મુશ્કેલી ન વેઠવી પડે તે માટે નવીન રોડ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. આ વિસ્તારમાં ઘણા સમયથી માત્ર મેટલ અને રેતી પથરી દેવામાં આવી હતી, જેથી લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા. ત્યારે પાલિકાએ આ બાબતે ગંભીરતાથી વિચારી આ વિસ્તારની સમસ્યાનો અંત લાવ્યો છે. ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં આજથી નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાતા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ માર્ગ બની ગયા બાદ આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન મોટી મુશ્કેલીમાંથી રાહત મળી જશે. આજે ડીસા ખાતે લાયન્સ ક્લબ ઓફ ડીસાના નવીન હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ દબદબાભેર સંપન્ન થયો હતો. આ પ્રસંગે નવા હોદ્દેદારે ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતી લાયન્સ ક્લબનો વ્યય સમગ્ર વિસ્તારમાં છવાયેલો છે. ત્યારે આજે લાયન્સ ક્લબ ઓફ ડીસાના વર્ષ 2019-20 નવા હોદ્દેદારોની નિયુક્તિ થયા બાદ આ નવા હોદ્દેદારોએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પદ ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી, પર્યાવરણ પ્રેમી ડોક્ટર નવીનભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ ડીસાના નવીન વર્ષના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ડીસાના જાણીતા તબીબ ડોક્ટર ભરતભાઈ મકવાણા,
માનદ મંત્રી તરીકે નરેશભાઈ શેઠ અને ખજાનાચી તરીકે ધનપતરાજ બોથરાએ શપથ ગ્રહણ કર્યા હતા. આજે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી નવીન હોદ્દેદારોને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ પ્રાસંગિક ઉદબોધનમાં લાયન્સ ક્લબના સેવાકીય અભિગમને બિરદાવી અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. લાયન્સની ટીમ જે આજે પૂર્વ થવાની છે પ્રમુખ તરીકે મોન્ટુભાઈ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારું કામ દિશાનગરને અમે દેખાડ્યું, ખૂબ સારું કામ કર્યું. સાથે સાથે આજથી આપણા નવા સુકાની થઈ રહ્યા છે. ડૉક્ટર ભરતભાઈ મકવાણાને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પોતાના અતિ વ્યસ્ત પ્રોફેશન, ડૉક્ટરનો વ્યવસાય એટલે અતિ વ્યસ્ત બિઝનેસ કહેવાય મારી દ્રષ્ટિએ, પણ એમાંથી પણ સમય કાઢીને જ્યારે એમને લાયન્સ ક્લબના પ્રમુખ થવાનું જ્યારે નક્કી કર્યું છે તો એ જ દેખાડે છે કે એમને લાયન્સ પ્રત્યે, આ દિશા નગર પ્રત્યે કેટલો બધો પ્રેમ હશે, આ નગરની સેવા કરવાની એમની કેટલી બધી તમન્ના હશે. એટલે ખૂબ શુભેચ્છાઓ સાથે તમે પણ તમારા પુરોગામી પ્રમુખોની જેમ ખૂબ સારું દિશા નગરને કંઈક નવું નજરાણું આપો એવી શુભેચ્છાઓ આપું છું. એમ તો લાયન્સ ક્લબ વર્ષોથી ઇન્ટરનેશનલ લેવલે ખૂબ સારું કામ કરે છે, પણ દિશા લાયન્સ ક્લબ એમાંથી કુછ અટકે છે. કેમ કે ઘણા વર્ષોથી ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં અમારે આવવાનું થાય છે, જે પણ પ્રમુખ પાસ થાય છે કંઈક ને કંઈક નજરાણું આ નગરને આપી જાય છે, એવી જ અપેક્ષા ભરતભાઈ પાસે પણ છે અને મને 100% ભરોસો છે કે આ અપેક્ષા ફૂલફિલ કરશે. અને રાજકીય આગેવાન, મીડિયા પર્સન અને આ દિશાના નગરજન તરીકે અમે પણ સદૈવ તમારી સાથે રહેશું, એમાં બીજું કોઈ બે મત નથી. કેમ કે મારા તો પારિવારિક સંબંધો છે. ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ખૂબ સારા કાર્યક્રમમાં અમને બોલાવી અમારું સ્વાગત કર્યું, અને ખાસ કરીને ભરતભાઈએ દિશાના રાજપુર ગામની હસ્તકલાને ઉજાગર કરવા માટે જે કામ કર્યું એ બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ ભારત માતા કી જય. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં 15મા કૃષિ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ. વિવિધ સ્થળે કૃષિ મહોત્સવ યોજી ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અને આવકલક્ષી પશુપાલન અંગે અપાયું ઉપયોગી માર્ગદર્શન. બનાસકાંઠામાં 5 તાલુકાની 7 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા બાદ હવે પરિણામ જાણવા ઉત્સુકભર્યો માહોલ. દિયોદર તાલુકાની પરિણીત મહિલાનું અપહરણ કરી વિવિધ સ્થળે ગોંધી રાખી દુષ્કર્મનો શિકાર બનાવતા ચકચાર. જાડા ગામના 2 શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. જાણીતી સેવભાવી સંસ્થા લાયન્સ ક્લબની ડિસ્સા શાખાના નવા હોદ્દેદારનો પદગ્રહણ સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન. લાયન્સ ક્લબ ઓફ ડિસ્સાના નવા પ્રમુખ ડોક્ટર ભરતભાઈ મકવાણા અને તેમની ટીમે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંભાળ્યો પદભાર. તો હતા ત્યાં સુધીના વીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.